चानी तो पोरबंदर में जन्माष्टमी ने लईने महत्वना समाचार। वधु एक दिवस लोकमेळो लंबावामां आव्यो तो मेळामां आवेला धंधार्थीओना हितमां पालिकानो महत्वपूर्ण निर्णय। हवे 23 ऑगस्ट सुधी पोरबंदरमां लोकमेळो चालशे तो पोरबंदरमां लोकमेळाने लईने महत्वनो निर्णय। तो राजकोटमां पण लोकमेळो एक दिवस लंबावामां आव्यो। लोकोनी रजूआत बाद आ निर्णय लेवामां आव्यो। तो महत्वना समाचार, पोरबंदरमां जन्माष्टमीना लोकमेळानी मुदत वधारवामां आवी, हजु पण एक दिवस लोकमेळो लंबावामां आव्यो छे। मेळामां आवेल धंधार्थीओना हितमां पालिकानो निर्णय, हवे 23 ऑगस्ट सुधी पोरबंदरमां लोकमेळो चालशे। राजकोटनी जनता माटे पण मोटा समाचार, राजकोट लोकमेळो पण एक दिवस लंबावामां आव्यो। राजकोट कलेक्टरे जाहेरात करी, लोको द्वारा मळी रहेल रजूआतने पगले आ निर्णय लेवामां आव्यो छे। तो लोकमेळो 22 ऑगस्ट सुधी चालशे। વધુ માહિતી મેળવીશું એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય પાસેથી। જે ધર્મેશ, જે પ્રકારે માહિતી પ્રાપ્ત થઈ રહી છે, રાજકોટ અને પોરબંદરમાં લોકમેળાની મુદત એક દિવસ વધારવામાં આવી છે, શું છે વધુ વિગત? વત્સલ, રાજકોટ અને સૌરાષ્ટ્ર માટે સારા સમાચાર એ છે કે લોકમેળોમાં લાખો લોકો અત્યારે મેળો માણી રહ્યા છે, ત્યારે રાજકોટના જે લોકમેળો છે એમાં કલેક્ટર અરુણ મહેશ બાબુએ અત્યારે જે અખબારી યાદી જાહેર કરી છે એમાં મેળાનો એક દિવસ વધાર્યો છે। આઝાદીનો અમૃત લોકમેળો એક દિવસ લંબાવવાની જાહેરાત કરી છે। ખાસ કરીને ધંધાર્થીઓની માગણી હતી કે એક દિવસ લંબાવવામાં આવે, અને બીજું શ્રાવણ માસનો સોમવાર આવતો હતો એટલે આ મેળામાં એને આવરી લેવામાં આવે, જેથી કલેક્ટર દ્વારા અત્યારે જે જાહેર કરાયું છે અને જે મેળો 17-21 ચાલવાનો હતો રાજકોટનો, એ મેળો હવે 22 ઓગસ્ટ સુધી ચાલશે। 22 ઓગસ્ટ રાત્રે 12 વાગે આ મેળો સંપન્ન થશે, અને અત્યારે લોકમેળો એક દિવસ એટલે 21 તારીખને બદલે 22 ઓગસ્ટ અને શ્રાવણ મહિનાના અંતિમ સોમવાર સુધી આ મેળો લંબાયો છે। જી વત્સલ, જી ધર્મેશ, માહિતી બદલ આભાર। તો રાજકોટવાસીઓ માટે મહત્વના સમાચાર કે લોકમેળો વધુ એક દિવસ લંબાવવામાં આવ્યો છે।